વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અહીંયા સુધી જોયું કે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે, જમીન પર રહે છે, જમીનની અંદર રહે છે, પાણીમાં રહે છે અને વૃક્ષો પર પણ રહે છે. હવે આગળ જોઈએ તો અહીંયા પક્ષીઓના શું આપેલા છે, પંજા આપેલા છે, પક્ષીના પંજા આપેલા છે ને જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના છે. જો બધા પક્ષીઓના પંજા અલગ અલગ છે. આપણે જોઈએ તો આ પેલો પંજો છે, તો આ પંજો છે એ પાણીમાં તરવા માટે, જે પક્ષી પાણીમાં રહેતું હોય એના પંજા આવા હોય છે, બરાબર. બીજું છે વૃક્ષની ડાળીઓ પકડવા માટે, બરાબર. કે વૃક્ષની ડાળીઓ જે વૃક્ષ પર રહેતું હોય તે પક્ષીઓના પંજા આવા હોય છે. જો તમે જોઈ શકો છો કે ત્રણ આંગળીઓ આવી રીતના ને એક પાછળ છે, તો એટલા મોટા આ એના જે આંગળીઓ છે એ બહુ મોટી હોય છે, જેથી આમ આમ વાળી શકે, બરાબર. એટલે એ જે વૃક્ષની ડાળખી હોય એને આમ ચકડાવીને પકડી દે, આમ વાળી દે, બરાબર. એટલે કે એ પક્ષી પડતું નથી. પછી ખોરાક ઝડપવા, એટલે કે શિકાર માટે, જો જે શિકારી પક્ષી હોય કે શિકાર કરીને ખાતું હોય, બરાબર, તો એના ખોરાકને એટલે કે શિકાર માટે આવા હોય. કાગળ નખ હોય, જો નહોર એટલે નખ, કે જે આમ વાંકા હોય છે જે શિકારને પકડી લે. પછી આગળ જોઈએ તો આ છે જમીન પર ચાલવા માટે, કે જે પક્ષી છે જમીન ઉપર ચાલતું હોય તો એના પંજા આવા હોય છે, કે પંજા નાના હોય છે અને પગ લાંબા હોય છે. તે પછી વૃક્ષ પર ચડવા માટે, જે પક્ષી છે વૃક્ષ ઉપર ચડવા માટે ચડતું હોય કે વૃક્ષ ઉપર રહેતું હોય, બરાબર, એને ચડવા માટે કેવા પગ હોય છે, આવી રીતના બે આગળ ને બે પાછળ. એટલે શું થાય કે જે આમ નખ છે આગળ, એટલે આમ જમ એકદમ તણક આમ છરી જેવા, આમ બરાબર અણી અણી વાળા છે, એટલે આમ ફટફટ આમ પગ મેકતું જાય અને ચડતું જાય, કે જેથી અણી હોય એને વૃક્ષની ડાળીમાં એ અથવા તો થડમાં કૂચી રહે, લપસી ન જાય. એટલા માટે આગળ જોઈએ તો પક્ષીઓના ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે. હવે પક્ષીઓની ચાંચ આપણે જોઈએ તો, કે જે પક્ષીનો જેવો ખોરાક હોય એવી રીતે એની ચાંચનો આકાર હોય છે. આપણે જોયું કે પંજાનો આકાર, જ્યાં જે પક્ષી જેવું હોય એનો પંજાનો આકાર અલગ હોય છે, તો આપણે ચાંચનો આકાર પણ અલગ હોય છે. આપણે જોઈએ તો કે માંસ ફાડવા અને ખાવા માટે, આ પક્ષી છે તો એની ચાંચ જુઓ, માંસ ફાડવા માટે અને ચાવવા માટે, બરાબર, આમ એકદમ આમ તીક્ષ્ણ તીક્ષ્ણ એટલે કે અણીદાર, આમ વાકી અને અણીદાર છે, જોયું. પછી થડ, વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા, બરાબર. હવે આ પક્ષી છે તો વૃક્ષના થડમાં કાણું પાડીને રહે, બરાબર, તો એની ચાંચ આમ સીધી છે, બરાબર, કે જેથી જે વૃક્ષના થડમાં કાણું પાડીને રહી શકે, એટલે એને કાણું પાડી આમાં ટક 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 કરીને કાણું પાડી શકે. પણ જો વાકી ચાંચ હોય તો એ આમ આવી રીતના ન કરી શકે. પછી આ પક્ષીની ચાંચ જુઓ તમે, વૃક્ષનો રસ ચૂસવા, આ પક્ષી છે તો વૃક્ષનો રસ ચૂસવા માટે, સોરી, ફૂલોનો રસ ચૂસવા માટે, કે ફૂલનો જે પક્ષી છે એનો ફૂલનો રસ ચૂસવા માટે, જો આમ સેજ લાંબી અને વાકી છે અને અહીંયા અણીદાર છે, કે જે ફૂલને આમ થોડેકથી દૂર રહી અને એનો રસ ચૂસી શકે છે. તે પછી છે છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા માટે, જો આ પક્ષી છે તો એની ચાંચ કેટલી બધી લાંબી છે જોઈ શકે છે, કે જે છીછરું પાણી હોય અને કાદવમાં જીવજંતુ હોય, બરાબર, તો એમાંથી આમ લાંબી ચાંચે ખટરોગ હોય અને કાદવમાં આમ મોટી ચાંચ છે, તો એની મોટી ચાંચે કાદવમાંથી જે જીવજંતુ હોય ખટરોગા લઈ લે. તે પછી બીજ તોડવા અને વાટવા માટે, તો આપણે જોઈ શકીએ કે આ નાની અને થોડીક આમ પહોળી ચાંચ છે, કે જે આ પક્ષી છે એને બીજ તોડવા અને વાટવા માટે, એટલે કે દાણા ચણવા માટે ને એવી રીતના, બરાબર.
આગળ જોઈએ તો ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે, તો આ પક્ષીઓની ચાંચ પહોળી અને થોડીક લાંબી અને જાડી છે, તો ઘણી બધી જાતના ખોરાક કાપવા માટે આવી ચાંચ જોવા મળે છે. આગળ જોઈએ તો પ્રાણીઓના દાંત. હવે પ્રાણીઓના દાંત તો પશુ પક્ષીઓના પગ સોરી પક્ષીઓના આપણે પગ અને ચાંચ અલગ જોઈ, તો હવે પ્રાણીઓના દાંત આપણે જોઈશું. તો પ્રાણીઓના દાંતમાં તમે જુઓ તો પહેલું જ પ્રાણી આપણે બતાવ્યું છે, ગાય, બરાબર. તમે જોયું કે પ્રાણીઓ જુદા જુદા પ્રકારના દાંત હોય છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. એટલે કે આગળના દાંત છે ગાયના, એના શું છે, દાંત આગળને ઘાસ તોડવા માટે અને પાછળને ચાવવા માટે. જેમ આપણે કેમ આગળના દાંત હોય છે, એ આગળના દાંત હોય તો એને આગળ આપણે વસ્તુ તોડી શકીએ અને પાછળ આપણે દાઢો હોય એનાથી આપણે ખાઈ. આગળ અહીંયા બિલાડી. બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. એટલે કે આપણે ઘણીવાર જોઈએ કે બિલાડીના દાંત અહીંયા સાઈડમાં હોય, આમ એમાં માંસને તોડવા માટે તીક્ષ્ણ એટલે કે અણીદાર હોય છે, સાઈડમાં હોય. સાપ, અહીંયા સાપ બતાવ્યો છે. સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાના ખોરાક ચાવતો નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. શું કહે છે કે આ દાંત, સાપના દાંત આપણે અહીંયા દેખાય છે, બરાબર, આ દેખાય છે, એ તીક્ષ્ણ અને અણીદાર હોય છે, પણ તે ખોરાક ચાવવા માટે નથી. તેનો ખોરાક એ તો એમનો આખો ગળી જાય છે. આગળ જોઈએ તો ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે. એટલે કે ખિસકોલીના દાંત છે આગળ, એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વધે છે. તેમને તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે. એટલે કે આગળના દાંત એના લાંબા હોય છે, એટલે કે વસ્તુ કરકોલવાની હોય છે. એટલે ઘણીવાર આપણે જોઈ કે ખિસકોલી આમ ખાતી તો કટ 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 અવાજ આવતો હોય છે, બરાબર. હવે આગળ જોઈએ તો તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો. તમારી ઉંમર, તો તમારી ઉંમર જેટલામાં હોય જેટલી હોય એટલી, ધારો કે 9 વર્ષ હોય તો 9 વર્ષ લખવાની, તમારી ઉંમર 9 વર્ષ. તમારા દાંત કેટલા છે તો તમારે અહીંયા લખવાના, દાંત 28 હોય તો 28, 23 હોય તો 23, તમારે અહીં દાંતની સંખ્યા લખવાની છે. તમારા કોઈ દાંત તૂટી અથવા તો પડી ગયા છે કેટલા, તમને પ્રશ્ન પૂછો. અહીંયા કહેવામાં કે તમારા દાંત કેટલા તૂટી ગયા છે અથવા તો કેટલા પડી ગયા છે એ તમારે લખવાનું છે. અરીસામાં જોઈ અને તમારે દાંત જાતે ગણી અને લખવાના છે, કે જોતું જવાનું, લખતું જવાનું છે. તમને કેટલા નવા દાંત આવ્યા છે, હવે તમારા દાંત એકવાર પડી ગયા હોય, જે આપણે પહેલે આપણે જન્મી અને પહેલાં દાંત આવે એ દાંત આપણે આમ ઝીણા ઝીણા હોય એને આપણે દૂધિયા દાંત કહેવાય, પછી આ નવા દાંત આવે, બરાબર, તો એ નવા દાંત કેટલા આવ્યા છે એ લખવાના છે. તમારા કેટલાક દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા છે કે નહીં, એટલે કે તમારા પહેલાં દાંત હોય એને દૂધિયા દાંત કહેવાય, બરાબર, એ પડી ગયા છે ને એની જગ્યાએ નવા દાંત આવ્યા છે કે નહીં. દાંત વિશે વધારે શોધો. હવે શું કહે છે, દાંત વિશે વધારે શોધો. તમારા મિત્રના દાંત જુઓ, શું તેઓ જુદા પ્રકારના દાંત છે. તમારા મિત્રોના દાંત જોવાના છે, તમારાથી જુદા પ્રકારના દાંત છે. તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો અને આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો. તમારા જેવા દાંત હોય એવો તમારે અહીંયા દોરવાનો છે, કે તમારા આગળનો દાંત દોરવાનો અને પાછળનો દાંત દોરવાનો, કે પાછળની દાંત હોય એ દોરવાની છે. એટલે તમને કોઈ બેમાં તફાવત લાગે છે તો હા, આપણે ઘણીવાર આપણે તફાવત આપણે દેખાઈએ, તફાવત કે આગળનો દાંત પાતળો હોય છે અને પાછળનો દાંત પહોળો અને તેને દાઢ કહેવામાં આવે છે.
આગળ જોઈ તો કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય તો કલ્પના કરવાની છે કે તમારા આગળના દાંત ન હોય તો બંને ઉપર નીચે, બરાબર, આગળના દાંત ઉપર નીચે ન હોય તો તમે જામફળ કેવી રીતે ખાવો. હવે તમારે ઉપર નીચે આગળના દાંત નથી તો તમે કેવી રીતના જામફળ ખાવો, અભિનય કરીને બતાવો. મિત્રો અભિનય કરો જોઈ, તો આમ ઓલા બોખા જી ઓલા ગૈઠા હોય ચાવતા હોય એવું લાગે આમ, બરાબર. તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ દાંત નથી. હવે તમારે આગળના દાંત છે પણ પાછળના નથી. તમને કોઈ રોટલી આપે તો તમે કેવી રીતે ખાશો, મિત્રો બતાવો જોઈ કે તમારે આગળના દાંત છે પાછળના દાંત નથી તો તમને રોટલી આપે તો તમે રોટલી કેવી રીતના ખાઓ. તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકો. હવે તમારા મોંમાં એક પણ દાંત નથી તો તમે કેવી પ્રકારની વસ્તુ ખાઈ શકો, કે આપણે પોચી નરમ વસ્તુને એવી ખાઈ શકીએ, બરાબર. તમારે દાંત ન હોય તો કેવા લાગો, તમારી નોટબુકમાં ચિત્ર દોરો કે તમે દાંત ન હોય તો કેવા લાગો, ગઈઢા માણસો કેવા લાગે છે દાંત ન હોય એવા આપણે લાગે. ઘરડા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. ગઈઢા માણસ એટલે કે તમારા બા દાદા હોય એની પાસે જાણવાનું કે તેના દાંત નથી તો કેવી વસ્તુ ખાઈ શકતા નથી, તો એ કઠણ વસ્તુને એવી ન ખાઈ શકે. તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો, તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો. એટલે શું કહે છે આગળ કે તમારા અહીંયા તમારા વિસ્તારમાં જે પક્ષી તમને દેખાતું હોય એ તમારે દોરવાનું છે, ચકલી પોપટ મોર કાગડો જે તમને ગમતું હોય અને તમારા વિસ્તારમાં હોય એ તમારે અહીં દોરવાનું છે ને એના ભાગનો નિર્દેશ કરવાનો છે કે આ એના પગ છે, આ એની આંખ છે, આ એની ચાંચ છે, બરાબર, એના પીછા છે, આવી રીતના ઉલ્લેખ કરવાનો છે. બસ વિદ્યાર્થી મિત્રો, પાઠમાં બધાને મજા આવી હશે અને સમજાઈ ગયું હશે. થેન્ક યુ. આ પાઠ આપણે આજે પૂરો થાય છે.